ની શરૂઆત કરી સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં પાક વીમા અને પાક નુકસાનને લઈ આજે સીએમની નિવાસસ્થાને બેઠક મળવાની છે. આ બેઠકમાં રાહત પેકેજ અંગે ખેડૂતોમાં વ્યાપેલ જે રોષ છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે અને ખેડૂતોને પાક વીમાનું વળતર ઝડપી મળી રહે તેની સમીક્ષા કરવામાં આવશે, જેના માટે મુખ્યપ્રધાને કૃષિ વિભાગ પાસે પાક વીમા સર્વેનો રિપોર્ટ માંગ્યો છે. આ બેઠકમાં કૃષિ પ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, નાણાં અને કૃષિ વિભાગના મુખ્ય અગ્ર સચિવ અને અધિકારીઓ હાજર રહેશે. તો બેઠકોનો દોર હવે શરૂ થયો છે. વળતર ક્યારે આપવામાં આવે છે તેને લઈને એક સૌથી મોટો પ્રશ્નાર્થ છે અને ખેડૂતોમાં પણ ક્યાંક એ જ ચિંતા દેખાઈ રહી છે. પાક વીમાના સર્વેની સીએમ ખુદ સમીક્ષા કરવાના છે જ્યાં જ્યાં નુકસાન થયું છે. જોકે ગઈકાલે જે પ્રકારે કેબિનેટની બેઠક મળી હતી તેમાં રાહત વિશેષ પેકેજ જે પ્રકારે જાહેર કરવામાં આવ્યું હતું, પણ આ પેકેજને લઈને ખેડૂતોમાં ક્યાંક નારાજગી છે, ક્યાંક નિરાશા છે, સંતુષ્ટિ નથી, તેને લઈને પણ ફરી એક વખત ચર્ચાનો દોર શરૂ થયો છે. ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ સમીક્ષા બેઠક કરવાના છે. ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિનો કૃષિ વિભાગ પાસેથી જે તાકીદે રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો છે અને બની શકે કે જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં કોઈક રિવાઇઝ થઈ શકે, તેના જે અમાઉન્ટ છે તેમાં ફેરબદલ થઈ શકે, ફરી એક વખત વિચારણા કરીને. જોકે જોવાનું એ રહેશે કે વળતર આખરે ક્યારે આપવામાં આવે છે. ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે ગાંધીનગરથી સંવાદદાતા નિર્મલ દવે. નિર્મલ, ગઈકાલે પણ કેબિનેટની બેઠક મળી, જાહેર વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું, પણ ખેડૂતોમાં ક્યાંક નિરાશા. શું કોઈ જે વળતરની જે વાત કરવામાં આવી છે, જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં કોઈ રિવાઇઝ થઈ શકે છે કે કેમ? જગદીશ, જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ પેકેજ જે વીમા કવચ વગરના જે ખેડૂતો છે તેમના માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. 33% વધારે પ્રમાણમાં જે નુકસાની થઈ છે, પિયત વિસ્તાર હોય કે બિન પિયત વિસ્તાર, તેવા વિસ્તારમાં જે પાકને નુકસાન થયું છે તેના માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ સરકાર હજુ પણ ચૂપ્પી સેવી રહી છે પાક વીમાની જે નુકસાની છે તેના લઈને. પાક વીમાની જે કેટલા પ્રમાણમાં નુકસાની થઈ છે તે બાબતે સરકાર કંઈ કહેવા તૈયાર નથી. પાક વીમાનું જે કેટલું વળતર ચૂકવવા માટે સરકાર તૈયારીઓ કરી રહી છે તે અંગે સરકાર ચૂપ્પી સેવી રહી છે, મૌન સેવી રહી છે અને આ બાબતે કંઈ બોલવા પણ તૈયાર નથી. જો કે બેઠકોનો દોર તો યથાવત છે. આજે પણ મુખ્યમંત્રી નિવાસસ્થાને સાંજે 4 વાગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેના લઈને ખેડૂતોમાં નિરાશા ચોક્કસ જોવા મળી રહી છે. ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે કે પેકેજ જાહેર કર્યું છે પરંતુ પાક વીમાની જે નુકસાની છે તેના અંગે કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તે અંગેની માંગ તેઓ કરી રહ્યા છે. સાથે સાથે એક માંગ એવી પણ ઉઠી છે કે ક્રોપ જે લોસ થયો છે તેના અંગેની પણ સરકાર લોન માફી કરે તે અંગેની પણ માંગ ઉઠી છે. પરંતુ સરકાર આ બાબતે કેવા પ્રકારની ચર્ચા વિચારણા કરે છે તે અંગે પણ આ બેઠકનું આયોજન હોઈ શકે છે. આજની જે બેઠક યોજાવાની છે તેમાં કૃષિ મંત્રી હાજર રહેશે, નાયબ મુખ્યમંત્રી હાજર રહેવાના છે. સીએમ નિવાસસ્થાને જ્યારે બેઠકનું આયોજન છે તેમાં નાણાં વિભાગના મુખ્ય અગ્ર સચિવ સાથે સાથે કૃષિ વિભાગના મુખ્ય અગ્ર સચિવ પણ હાજર રહેવાના છે. રાહત વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે અને આજે જે પેકેજની જાહેરાત કરવામાં આવી છે તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે. નુકસાનીનો જે સર્વે છે તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે. પાક વીમાની ચૂકવણી કેવી રીતે કરવી તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવશે તેવી વાત જાણવા મળી રહી છે. બિલકુલ નિર્મલા, આભાર.